न्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षि कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ નિષ્કોડન સ્વામી મનગંજન ગ્રંથ ની અંદર છેલ્લે કથા લખે છે નિજ મન જીતી ગયો છે ગાદ્ય બેસી ગયો છે સ્વામી છેલ્લે આપણને સર્વે મોક્ષોને સમજાવવા માટે કે છે જેને ભગવાનનો દ્રઢ આશરો છે જેને સહજાનંદ સ્વામીની સહાય છે એની દયા થકી જ આ મનનું યુદ્ધ જીતા એવું છે સ્વામી કહે છે કે ભગવાનની દયાથી ઘણા લોકો આ મનના યુદ્ધને જીત્યા છે કાન સોની કહેતો નથી નજરે દીઠી નિર્વાન મેં જે આંખોએ જોયું છે એ જ સ્વામી કે હું કહું છું આગળ સ્વામી લખે છે જીતે મનસબ જીતિયા જીત્યા કામને ક્રોધ લોભ મોહ લયા લોપિયા જબર હતા જે જો ધ જીતે મનસબ જીતિયા જીત્યા કામને ક્રોધ લોભ મોહ લેલો પિયા લો કામ જીતાઈ જીતા ક્રોધ જીતાઈ ગયો લોભ જીતાઈ ગયો મોહ જીતાઈ ગયો જે જબર જોધતા એટલે કે જબર યોદ્ધા હતા કામ ક્રોધ લોભ મોહ મત્સર આ બધા જબર યોદ્ધાઓ હતા પણ એક મન જીતાઈ ગયું

અને નિજમણ ગાદી ઉપર બેસી ગયો છે નિજ મનની સત્તા ચાલે છે ત્યારે કામ ક્રોધ લોભ આ બધા બહુ જોર કરવાવાળા હતા ને એ બધા હથિયાર વિનાના થઈ ગયા ગમે એવો જોરદાર આતંકી હોય પણ હથિયાર ના હોય તો શું કરે એની પાસે દારૂ ગોળો ના હોય તો શું કરી શકે કાંઈ ના કરી શકે ગમે એટલો બળિયો યોદ્ધા હોય પણ એની પાસે નથી કોઈ સાધન લડવા માટે તો એ યોદ્ધા શું કરશે એવી જ રીતે કામ ક્રોધ લોભ આ લોકોનું જો એ લોકોનો માર્ગદર્શક કોઈ હોય એ લોકોનો રડાર હોય એ લોકોને પ્રવેશ આપવા માટેનો કોઈ મુખ્ય વ્યક્તિ હોય તે પરતકમ હતું આવે તો બંદીખાને નાખ્યું એટલે આ બધા જે રાજ્યમાં ફરતા હતા કાયાનગરમાં કામ ક્રોધ લોભ એ બધા કે ભાઈ હવે ભાગો હવે આપણું કામ આ રાજ્યમાં રહ્યું નથી કારણ કે અહીંયા આગળ તો સંપૂર્ણ આવે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સદગુરુની સહાયથી આવે તો સ્વયં આત્મા રાજ કરવા લાગ્યો છે આત્માનું જેમાં સારું છે આત્મા જે પામવા માટે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યો છે જેમાં આત્માને જન્મ મરણનું ચક્કર છૂટી જાય આત્માને આત્યંતિક કલ્યાણ મળે આત્માને અક્ષર પદવી મળે એ રસ્તે ચાલવા માટે આત્મા હવે ગાદી ઉપર બેસી ગયો છે અને પોતાના ભગવાનની કૃપાને સદગુરુની સહાય ને સાથે લઈને બેઠો છે એટલે કાયા નગરની અંદર રહેલા કામ ક્રોધ લોભ બધા છે ભાઈ ભાગો કારણ કે આપણો 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 સેનાપતિ હતો જે રાજા હતો આપણને જે બધું પ્રોવાઈડ કરતો હતો એ તો અત્યારે બંદીખાને નાખ્યો છે ફોન જ નથી આવતો એનો પહેલાં તો રોજ ફોન આવે દિવસમાં પાંચ વખત આવે જોવા ભજન કરવા ગયો છે ઉપાડો એને પછી હમણાં ભજન કરી ને કલાકમાં એટલે ઉપાડજો એને હમણાં આ કથા સાંભળવા બેઠો છે કથા કરવા બેઠો છે ગાવા બેઠો છે ભગવાન આગળ કીર્તન ગાય છે હમણાં તો આ ભગવાન માટે કશું લઈને જવાનો છે દાન કરે છે ભક્તિ કરે છે પૂજા કરે છે એટલે હમણાં એને કલાક પછી ઉઠાવો હમણાં પૂજા પતી જવા દો પછી તમે લોકો કામ ક્રોધ લોભમાંથી એક જણા બાન મારજો એટલે એનું બધું હવારનું કરેલું બધું વ્યર્થ જાય આવું તરત તાત્કાલિક ફોન આવી જતો હતો પણ હવે તો ફોન જ નથી આવતો ટર પકડતો જ નથી કામ ક્રોધ લોભને ડાયલ કરી થાક્યા કે નાખ્યા છે અંધારપટ છે ત્યાં સૂર્યનું કિરણ જવા સમર્થ નથી એવા અંધારપટમાં એને નાખ્યો છે જેને કહેવાય ને કાળા પાણીની સજા પરતક મનને આત્મા રૂપી મને કાળા પાણીની સજા આપી છે એ કાળા પાણીની સજા એ તમે જૂના જમાનાની અંગ્રેજો આપતા એ કાળા પાણીની સજા એ એવી સજા ને કે ત્યાં ગયો એટલે મરી જ ગયો પાછો આવે જ નહીં આજે પણ અત્યારે પણ યુકે ની અંદર સ્કોટલેન્ડ બાજુ જાઓ તો ત્યાં આગળ બધી કેસલો છે જે લોકોને રીબાઈ રીબાઈને મારતા અને કેવી રીતે મારતા ત્યાં બધું લખ્યું છે અને એ જગ્યા ઉપર આપણે જઈએ ને તો આજે પણ ભેંકાર વાતાવરણ લાગે આજે પણ હજુ વર્ષો પહેલાં લોકોને ત્યાં રીબાઈને માર્યા હશે એની જે ચીખો છે એટલા વાતાવરણની અંદર આખી એવી ચીખો હજુ આજે સંભળાય એ પ્રકારનું વાતાવરણ છે ઘણી વખત આપણે તો ભગવાનના ભક્તો છીએ એટલે આપણને ચોક્કસ એનો ખ્યાલ આવે ને અમે સાધુ અમારે રોજ એવા વાતાવરણમાં રહેવાનું છે જ્યાં આખું ભગવાનમય વાતાવરણ હોય એટલે એવું વાતાવરણ હોય કોઈ ઘરનું વાતાવરણ એવું હોય કોઈ પ્રદેશનું વાતાવરણ એવું હોય તો તરત ખબર પડે કે આગળ કાંઈક હૃદયની અંદર ઉદ્વેગ થાય એવું વાતાવરણ છે ખાલી જોવા માટે ત્યાં આગળ લઈ ગયા તા એક ભગત અને જોવા માટે જેટલી જગ્યાને ગયા પણ ત્યાં આગળ એટલું ભેંકાર લાગે ગાયો જ્યાં કપાતી હોય કતલખાનાઓની આસપાસના એરિયાઓની અંદર એવું કહેવાય છે કે ગાયોના કતલખાનાની આસપાસ હોસ્પિટલ હોય ને સ્ત્રીઓની પ્રસૂતિ હોય ને તો ત્યાં પ્રસૂતિ નથી થતી આવું વાતાવરણ બને છે અને એ તો સહજ છે વેવસ છે ને એક ચોર વ્યક્તિ પોતાના પગલાં મૂકીને જાય છે 78 કલાક કૂતરો હોંગીને પકડી કાઢે છે તો જ્યાં ભગવાનનું ભજન થતું હોય ભક્તિ થતી હોય ત્યાં આત્માને શાંતિ થાય જ આ ભગવાનનું મંદિર છે તમે ઘરમાં પ્રત્યક્ષ જ છે જે અક્ષરધામમાં છે એ તમારા ઘરમાં છે પરંતુ તમે જ્યારે મંદિર આવો છો અને મંદિરમાં આવીને કલાક બેસો છો તો શાંતિ થાય છે સાધુ પાસે આવીને સંત નિવાસમાં બેસશો વાત સાંભળશો શાંતિ થશે કારણ કે વાતાવરણ એ પ્રકારનું છે ત્યાં આગળ આખો દિવસની પ્રક્રિયા એ પ્રકારની છે કોઈ નદી હોય પવિત્ર નદીના કિનારા ઉપર જઈને ભજન કરતા હોઈએ કોઈ પવિત્ર સરોવર હોય ત્યાં જઈને ભજન કરતા હોઈએ ત્યાં વાતાવરણ જુદું થઈ જાય અંતકરણ બદલાઈ જાય અંતકરણ બદલાઈ બદલાય જાય અને દરિયાના બીચ ઉપર લોકો ગમે એમ ફરતા હોય ત્યાં જઈને પછી ભજન કરવા બેસે એ કુદરતી વાતાવરણ જ છે દરિયો પણ લોકો ગમે ત્યાં ફરતા હોય ને ગમે તેમ ફરતા હોય ત્યાં જઈને કોઈ ભજન ભજન થાય ના થાય જ ના એની અસર છે એમાં કામ ક્રોધ લોભ આવે પરતક મનને ખોડે છે પણ એમનો રાજા મળતો જ નથી એમને કારણ કે તો કેદ ખાનામ નાખ્યો છે એટલે આ બધા કે ભાઈ ખાલી કરો ઘર ખાલી કરો ભાગો આવે અહીંથી આ રાજમાં રહેવાય એવું નથી રાજા જેનો રોડીયો પકડી નાખ્યો પાસ ઘાસ જેનો રાજા કાળા પાણીની સજામાં કેદખાનામાં પડ્યો છે એટલે બધા નોકરો છે કામ કરો બધા તો નોકરો છે કરાવવા વાળો તો જેલમાં ગયો આ બધા નોકરો બધા નોકર કે ફોન લાગતો નથી માલિકનો પગાર થયો નથી આ મહિનાનો હું કામ કરવાનું છે આગળનો એ કોઈ પ્લાન આપ્યો નથી ફોન ઉપાડતા નથી ક્યાં ગયા લાગે જ નહીં લાગે જ નહીં એનો ફોન એ ક્યાંય ના લાગે કામ કામે ક્રોધને ફોન કર્યો ક્રોધે લોભને ફોન કર્યો એના એકાબીજાના ફોન ના લાગે બધાના ટાવર જ કાપી નાખ્યા છે નિજ મને કોઈ કોઈનો ટાવર પકડે નહીં ભાગો આવે અહીંથી બસ બીજી વાત નહીં એટલે બધા આ નોકરો જેટલા છે ને પરતક મનના બધા ઊભી ડોટે નાઠા આ રાજ્ય ખાલી કરો આમાં નહીં રહેવાય આવે આની અંદર જો રહ્યા તો હવે ચોક્કસ આપણે કાંઈ કરવાનું નથી ભિક્ષા માગવાની છે આ રાજમાં અત્યાર સુધી આપણે આ રાજમાં બહુ રાજ કર્યું જેવી રીતે અંગ્રેજોએ ગુલામી કરાવી એવી રીતે આ બધાએ બહુ ગુલામી કરાવી પણ હવે તો નિજમન સત્તા ઉપર બેઠો છે એક જ ઓર્ડર ભગવાનના ભજન સિવાય જો બીજું કંઈ કર્યું છે ને તો તો મરી ગયા રાજની અંદર એટલે આ કે અહીં ભિક્ષા આપણે જે ખાવું છે ના મળે ભિક્ષા માંગીએ તો એ આપણે જે ખાવું છે હવે કામને જે ખાવું હોય ક્રોધને ખાવું હોય લોભને ખાવું હોય એ નિજમનના રાજ્યમાં તો મળે નહીં અહીંના લોકો કોઈ ભૂખ્યા હોય અને તમે જમવાનું આપો તો હવે એને જો રોજ કોઈ એવો વ્યક્તિઓ કે એને મીટ જ ખાવા જોઈએ તો એ તો તમે આપી નથી શકવાના તમે આપી નથી શકવાના તો એ ભૂખ્યો છે રોટલી ખાઈ નથી શકવાનો તો શું કરવું પડે એને તમે આપો એવા છો પણ રોટલી જ આપો મીટ ના આપો એને મીટ વિના ના આલે દારૂ વિના ના આલે તમે દારૂ એને આપો નહીં તો શું થાય એને ભૂખ્યા રહેવું પડે મરી જવું પડે એવી જ રીતે કામ ક્રોધ લોભનો ખોરાક જુદો છે હવે એને આપવાનું છે આ રાજ્ય તો દયાળુ છે નિજમનનું રાજ્ય દયાળુ છે હા આપે છે શું આપે છે મેડિકેડ ફૂડ સ્ટેમ્પ ગરીબ લોકોને આપે છે બહુ દયાળુ રાજા છે નિજમન તો કામ ક્રોધ લોભને કે રહેવું હોય તો રહ તમને ખાવા પીવાનું બધું મળશે પણ અમારું મળશે જમવાનું અમારું મળશે ક્રોધને કે છે કે તારે રહેવાની છૂટ છે પણ તારે ક્રોધને કે તને ખાવાનું મળશે લોભને કે તને ખાવાનું મળશે પણ સાનો ખબર છે મૂર્તિનું ખાવાનું મળશે તને ક્રોધને કે છે તને મળશે ખરો પણ જ્યારે આ રાજ્યની અંદર આંખ જ્યારે ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા કરે ને ત્યારે તને ખાવાનું મળશે એ વિના નહીં મળે કામને કે છે તને ખાવાનું મળશે પણ ભગવાનની મૂર્તિ રૂપી ખાવાનું મળશે બોલ ખાવું છે તારે તારે જો ખાવું હોય તો રે આ જ મળશે અહીંયા આગળ આ રાજ્યમાં બીજું કાંઈ મળે એવું નથી ભગવાનનું ભજન મળશે ભગવાનની મૂર્તિ મળશે ભગવાનની કથા મળશે ભગવાનનું કીર્તન મળશે ભગવાનમાં જોડાવાનું જ બધું મળશે જો તમારાથી આ ખોરાક ખવાય તો રો અહીં તો હરિલા અમૃત મળશે નિષ્કુળન કાવ્ય મળશે હરિચરિત્રનું સાગર મળશે વચનાવૃત મળશે સ્વામીની વાતો મળશે નિષ્કુળન કાવ્ય મળશે આ તમારાથી ખવાશે આ ભોજનથી તમે તૃપ્ત થશો તો રહો આ રાજ્યમાં બાકી આ રાજ્યમાં બીજું કાંઈ જશે નહીં અહીં કશું આવતું જ નથી બધા માલ બધો માલ બંધ કરી દીધો છે બારનો એટલે તમે લોકોએ બહુ આ રાજ્યને આખું રોડી નાખ્યું છે પર નિજ મન કે મારે હરખું કરવું પડશે આ બધું જન્મો જન્મનું આખું બધું આ રાજ્ય ખલાસ કરી નાખ્યું છે એને મારે હરખું કરવાનું છે એટલે રહેવું હોય તો રો ચાકર તરીકે ભિક્ષા માગો ખાવાનું મળશે આ રાજમાં બધા પરોપકારી છે એટલે તમને મળશે ખરું પણ આ બધા કે અમારે તો જે ટેવ પડી છે એ કાંઈ હવે કામ લાગે એવી નથી અમારો રાજા જેલમાં નાખ્યો છે એટલે આ બધા નોકરો બધા ભાગ્યા પછી અન્નમી નર નમાવ્યા જે માલા માલતા મગરો તે નાવે જોતા નજરે જેમ ઉડ્યા આક અન્નમી નર નમાવ્યા અન્નમી કોણ કહેવાય અન્નમ્ર કોણ કહેવાય પેલા છેલ્લે સુધી જે ખેલાડી રમે ને એને શું કહેવાય અન્નમ રહ્યો તમે રહ્યા હતા અન્નમ રે ક્રિકેટ રમતા હોય ને તે ઘણા ખેલાડી છેલ્લે સુધી આઉટ જ ના થાય એને કહેવાય આ કેવો રહ્યો અન્નમ નમ્યો નહી એમ અન્નમ એટલે નમ્યો નહી છેલ્લે સુધી એ અન્નમ કહેવાય કોઈને નમે નહીં એવો હોય એ અન્નમ કહેવાય આ બધા કામ ક્રોધ લોભ એવા હતા અન્નમ હતા અન્નમી નર નમાવિયા જે માલતા મગરો થઈને ફરવા હતા એવા હતા કામ ક્રોધ લોભ અને મોહ એવા હતા કે એની સામે કોઈ આંખ ઊંચી કરીને ના જોવે એવા ખતરનાક હતા આવા માણસો અન્નમી છે ને આ પૃથ્વી પર ઘણા દેશોમાં હોય ઘણી ગલીઓમાં હોય ઘણા ગામમાં હોય ઘણા રાજ્યોમાં હોય ઘણા વર્ષો સુધી અન્નમ બસ એનું જ બધું હાલે ખોટું કરે ગમે તે કરે ગમે એટલા કૌભાંડ કરે ચાલે એવા હોય પણ ભગવાન ગર્વ ગંજન છે કોઈની પણ અંદર રહીને ગર્વનું ગંજન કરી નાખે છે શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું છે ક્યારેય ગર્વિષ્ઠ ના થવું ભગવાનનો ભક્ત ક્યારેય ગર્વિષ્ઠ ન થાય આપણને ગૌરવ મહારાજ મળ્યા છે એનું હોય પરંતુ કોઈ પણ પ્રકારનો અહંકાર ભગવાનના ભક્તમાં ક્યારેય ન શોભે મારી અને તમારી અંદર અહંકાર આવ્યો ત્યારે સમજી લો કે આવે પરતક મનને કદાચ કેદખાનામાં નાખેલું હશે ને તો પણ એને આવે ગેપ મળવાની ચાલુ થઈ જ્યારે આની આગળનો જ ગ્રંથ ચોસઠ પદી ચોસઠ પદી આ બધા નિષ્ફળશોના ગ્રંથો છે ને અંતરદ્રષ્ટિ કરાવવા વાળા છે ઘણા બધા આપણા કાંટાઓ છે ને ખેરવી નાખે એવા ગ્રંથો છે આ આની આગળ ચોસઠ પદી જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કઈ કામ નો રે જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કઈ કામ નો રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુવાર ને રે પરતક મનને અંધારી કોટડીમાં નાખી દીધેલું છે છતાં પણ જ્યારે આપણે મુમુક્ષુઓ અહંકાર તરફ આગળ વધીએ છે ત્યારે પરતક મનના તાળા ખુલવા માંડે છે પરતક મારીને જેલમાં પૂરેલું હોય પણ એક અહંકાર તરફ આપણી વૃત્તિ દોડે એટલે તાળાઓ ઓટોમેટિક ખુલે એની ચાવી જ એ છે પરતક મનને મારેલા તાળાની ચાવી જ એ છે આપણે જેટલા અહંકારી બનતા જઈએ એકવાર જીતાઈ ગયું હોય પણ છતાં પણ આપણે જેટલા અહંકારી બનતા જઈએ એટલે એ તાળા ખુલતા જાય ઓટોમેટિક કોળ ભાષા છે અહીં અહંકાર એટલે ત્યાં તાળું અહંકાર જેમ જેમ વધતો જાય એમ બધા જાય અને જે અહંકાર ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે એટલે પરતકમન બાર પરતકમન પાછું આવી જાય નિજ મનને ગાદી પરથી ઉતારી દે પોતે બેહી જાય આપણને ખબર ના પડે આખું રાજ રોડાઈ જાય ત્યારે મરતી વેળાએ ખબર પડેલા રાજ રોડાઈ ગયું ડાપન તો બહુ કર્યું આખી જિંદગી પણ કઈ આપણા હાથમાં તો આવ્યું જ નહીં કેમ ના આવ્યું કારણ કે આપણે ગર્વિષ્ટ થઈ ગયા ભગવાનને ગર્વ અને અહંકાર ગમતો નથી લાખો ગાવ ભગવાન એનાથી છે ભગવાન કેટલું બધું કરે છે ભગવાન બધું જ આ કરે છે આખું આખું આ બ્રહ્માંડ ચલાવવાનું કાર્ય ભગવાન કરે છે આટલા બધા જીવાત્માઓનું સંચાલન ભગવાન કરે છે એક એક જીવના કર્મ પ્રમાણેનું ફળ આપવાનું કાર્ય ભગવાન કરે છે પાર વિનાના સમુદ્રને રાખવાનું કાર્ય ભગવાન કરે છે આકાશમાં સૂર્ય ચંદ્ર તારાઓ નક્ષત્રો અધર રાખવાનું કાર્ય ભગવાન કરે છે આકાશ ગંગાની અંદર આટલી બધી ગેલેક્સીઓને આટલા બધા સૂર્યોને આટલી બધી પૃથ્વી એને એક રોટેશનમાં ફેરવવાનું કાર્ય ભગવાન કરે છે વાયુના દોરડાઓ બાંધીને જેટલી કક્ષાએ પૃથ્વીને રાખવાની છે જેટલી નમાવીને રાખવાની છે જેટલી ફેરવવાની છે એવી રીતે ભગવાન ફેરવે છે આટલું બધું ભગવાન કરે છે પણ તોય કોઈ દિવસે ભગવાન બોલતા નથી કે મેં કર્યું છે મારાથી થાય છે હું કરું છું એવું ભગવાન કોઈ દી બોલતા નથી એવા અતિ નિર્માની ભગવાન એને મારા તમારા જેવા મચ્છરિયા જીવમાં ગર્વ આવે કેમ ગમે હું તમે તો મચ્છરિયો નથી એની આગળ બેક્ટેરિયા જેવા છીએ બેક્ટરિયા જેવા એક જેવા છે એ પુરુષોત્તમ નારાયણ આટલું કરી શકે જેને બ્રહ્માંડાધીશો પગે લાગે જેને પ્રકૃતિ પુરુષ પગે લાગે જેને પ્રધાન પુરુષો પગે લાગે જેને આખી ઈશ્વર સૃષ્ટિ પગે લાગે એવા પુરુષોત્તમ નારાયણ એને કોઈ પ્રકારનું ગર્વ નહીં અને આપણને સેજ કંઈક સારું કરતા આવડ્યું ભગવાનની કૃપાથી સદગુરુની સહાયથી સેજ બહુ નહીં થોડુંક આપણા કલ્યાણને અર્થે આપણા કલ્યાણને અર્થે ભિક્ષુક છીએ હવે ભિખારીને થોડી ભીખ માગતા સરસ આવડી ગઈ ભિખારીને થોડી ભીખ માગતા સરસ આવડી ગઈ અને રોજ રૂપિયો આવતો એની જગ્યાએ દસ રૂપિયા આવી ગયા તો ભિખારીને શું ગર્વ કરવાનો શું ગર્વ કરવાનો એને એવું એવું કહેવાનું કે મને ભીખ માગવામાં મારી માસ્ટરી છે ભાઈ તું ભીખારી ભીખારી એમ પુરુષોત્તમ નારાયણ એક માલિક છે બાકીના બધા ભિક્ષુક છીએ ભિક્ષુક છીએ આપણી અંદર જે કંઈ થોડું ઘણું સારું છે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય કંઈક ભગવાનની વાત જે કંઈ સારું છે ભિક્ષુક છીએ કોઈને રૂપિયો કોઈને દસ રૂપિયા મળ્યા ને કોઈને પચાસ રૂપિયા મળ્યા કોઈને સો રૂપિયા મળ્યા પણ ભિક્ષુક છીએ આપણી જાતને ન ભૂલીએ જો આપણી જાતને નહીં ભૂલીએ તો ગર્વ ક્યારેય ક્યારે આવે પણ જાતને જો ભૂલી ગયા તો ભીખ માગવાની અંદર એ પાછો વટ ભીખ માગવામાં વટ કે હું કેવો એમ ભાઈ તારી તને તો કોકે દીધું છે વિચાર કરને થોડા વર્ષો પાછળ જતો રહે ને ખોરિયામાં જન્મ્યો તે દિનો બધું લઈને જન્મ્યો તો વિચાર કરને કોઈ કે તારી પર દયા કરી છે તમે ગૃહસ્થ આશ્રમમાં છો કંઈક માતા પિતાએ તમારી પર દયા કરી હશે કંઈ શીખવાડ્યું હશે કઈ વડીલોએ શીખવાડ્યું હશે સદ્ગુરુ મળ્યા એને કંઈક થોડું શીખવાડ્યું હશે ભગવાનનું જ્ઞાન એને આપ્યું હશે સમાજમાં રહેવાનું જ્ઞાન માતા પિતાએ આપ્યું હશે આ બધા પાસથી લઈ લઈને તું થોડોક સજ્જનને સારો ને ભક્ત ગણાતો થયો કે સંત ગણાતો થયો આમાં શું ગર્વ કરે છે અને હજુ લેવાનું બાકી છે આમાં શું ગર્વક હું આમ થઈ ગયો છું આવા પૂર્ણ એવા ભગવાન પૂર્ણ કામ એવા ભગવાન જે પૂર્ણ છે જેને કોઈની અપેક્ષા નથી જે અનઅપેક્ષિત છે ભગવાન કોઈ દિવસ એવું નથી કેતા કે હું પૂર્ણ છું એમ એ ભગવાન પણ એમ કે છે હું મારા ભક્ત વિના અધૂરો છું હું મારા ભક્ત વિના અધૂરો છું મને મારા ભક્ત વિના નથી ગમતું એવું કે છે જે એના મોટા મોટા મુક્તો છે મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી એ બધા એવું કે છે કે અમે તો રાખ છીએ કઈ નથી અમારા આપણે હાવ બેક્ટેરિયા જેવા જીવ થોડું ઘણું આવ્યું નથી ને પાવરમાં આવ્યા નથી થોડું ઘણું કંઈ ભગવાને આપ્યું નથી ને પાવરમાં આવ્યા નથી આવા પાવર આપણે ઉતારી નાખીએ જો પરતક મનને જેલમાં નાખવું હોય તો જીવાત્માનો અહમ વધે એટલે ત્યાં તાળા ખોલવા જ લાગે ઓટોમેટિક ટાવરો પકડવા માંગે કામ ક્રોધ લોભને ને બધા નોકરો ભાગી ગયા છે પણ એ બધા ફોન અંદરથી થવા માંડે કે આવું છું બહાર તૈયાર થઈ જાવ અરે પણ અમારે તો આ રાજમાં તો કંઈ મળે એવું જ નથી ને અત્યાર તો આત્મા બેહી ગયો છે નિજમન મન ગાદ્ય બેસી ગયો છે પરતક પણ કે ચિંતા ના કરો હમણાં થોડો પાવરમાં આવ્યો છે ને એટલે આવે એને બરાબર મરાશે એ ભલે ભગવાનની કૃપા અને સદગુરુની સહાય અત્યાર સુધી કહેતો હતો પણ હવે પાછું એને થઈ ગયું છે કે હું હોઉં તો હોઉં એટલે તમે બધાય તૈયાર થઈ જાઓ હું આવું જ છું અને આપણે આખું રાજ ઉજાડી નાખવું છે બોલો એવા ફોન ચાલુ થઈ જાય અને આ લોકો ભાગી ગયેલા છે ને એ બધા પાછા ધીરે ધીરે ગરવા લાગે આવું બધું રમત છે આવી બધી રમત છે એને જોતા આવડે દ્રષ્ટા થાય એને ખબર પડે કે આવી રમત આલે છે આવી રમત દિવસમાં પચીસ વખત થઈ જાય છે પણ જે દ્રષ્ટા થયો નથી એને ખબર ના પડે જેને જોયું જ નથી એને આ રમતની ખબર ના પડે જોવું પડે અંતરદ્રષ્ટિનો કેમેરો નાખવો પડે આત્માનું સંશોધન કરવું પડે તો ખબર પડશે કે આ નિજ મન ને નિજમન બેસી જાય ને ઉલાડી નાખે પાછો ઠેક નાખેલું પરતક મન ત્યાંથી ઊંચું થાય કોઈને એક દિવસમાં પચીસ વખત કોઈને અઠવાડિયામાં બે વખત કોઈને મહિને બે વખત કોઈને વર્ષે બે વખત આવું થાય છે વિચાર કરે તો ખબર પડે બાકી ના પડે અન્નમી નર બધા નમાવી દીધા મગરુર હતા અહંકારી હતા કામ ક્રોધ ને લોભ આ એક એક ગલીની અંદર એનું જ રાજ ચાલતું હતું પણ આકના તૂર જેવા ઉડાડી દીધા આકડાના ફળમાંથી પેલું રૂ નીકળે આવી એ રૂનું કઈ ગાદલું થાય ના થાય એ તૂર એને તૂર કહેવાય એવા મોટા મોટા યોદ્ધાઓ કે એક એક ગલીઓમાં નહીં આખા કાયા નગરના દેશમાં એનું જ હાલે એવા કામ ક્રોધને લોભ જે હતા તે નાવે જોતા નજરે જેમ ઉડે આખ તુર આખના તુરની જેમ ઉડાડી દીધા નિજ મને ભગવાનની કૃપાથી સદગુરુની સહાયથી આ ભૂલવાનું નથી આ જો ભૂલાયું તો ઓલો બહાર નીકળશે ભાર ઉતાર્યો ભૂમિનો મારી મનની ફોજ રયો ન વેરી રાજમાં તબ પાયો નિજ મોજ ભૂમિનો ભાર ઉતાર્યો અને મનની ફોજ જે પરતક મનની હતી એને હરાવી દીધી કોઈ વેરી આવે આ રાજમાં રહ્યો નથી આવે તો બધા ભગવાનનું ભજન પરાયણ થઈ ગયા છે કાયાનગરમાં નિજ મનને મોજ મળી ગઈ કે વાહ નિજ મન મોજમાં આવી ગયો સાચો સેવક શ્યામનો નિજ મન જેનું નામ ભલો લડ્યો ભારતમાં ન કર્યો લૂન હરામ સાચો સેવક શ્યામનો નિજમન જેનું નામ નિજમન એટલે આત્મા સંપૂર્ણ શુદ્ધ આત્માની સત્તા એટલે નિજમન એ નિજમન સાચો ભગવાનનો સેવક છે સાચો છે ભેળસેડીઓ નથી ડુપ્લિકેટ માલ નથી ડાલલા ગી નથી ચોખ્ખું ઘી ગીર ગાયનું એવો નિજમન છે એ જે નિજમન છે સાચો સેવક આવે ભગવાનનો થઈ ગયો છે ભલો લડ્યો ભારતમાં ભારતમાં એટલે મહાભારતની અંદર જેમ કુરુક્ષેત્રમાં કૌરવને પાંડવનું યુદ્ધ થતું હતું ને એવી રીતે આ નિજમન ને શાબાસ છે કે જે અંતર હૃદયરૂપી કુરુક્ષેત્રની અંદર લડ્યો છે અને જીત્યો છે ન કર્યો લૂન હરામ લૂનહરામ નથી નિજમન ખરેખર સાબાસીને પાત્ર છે એમ નિષ્કુળન સમયના વખાણ કરે છે આવું કંઈક જીવનમાં કરીએ તો કોઈ મહારાજને મુકતો આપણને રાજી આવો આપે સ્વામીએ અહીં આગળ જેને નિજ મન ઉપર અહીં આગળ સ્વામીએ જેના વખાણ કર્યા ને આપણે સ્વામીને પ્રાર્થના કરીએ સ્વામી અમે પણ તમારા બાળકો છીએ અમે મહારાજની કૃપાથી અમારા સદગુરુની સહાયથી સંતો ભક્તોની મદદ લઈને અમે પણ આ બધાઈને સ્વામી જીતીશું તમે અમારી પર રાજી થાજો અમે જીતીશું અમારી ભેડા રહેજો તમારો બતાવેલો આ માર્ગ છે ને એનાથી અમે ચોક્કસ એક દિવસ આ જીતી જશું સ્વામી જ્યારે આવો રાજીપો આપે ત્યારે કેવો આનંદ આવે તમે વિચારો તો ખરા આપણા હૃદયમાં જયારે નિજ મનની સત્તા થઈ જાય આત્માની સત્તા થઈ જાય શુદ્ધ આત્માની સત્તા થઈ જાય અને મહારાજને મહારાજના અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર રહેલા મહારાજના મુક્તો સંતો ભક્તો બધા અંતરમાંથી રાજીપો આપે આપણને કે વાહ વાહ એના અંતરમાંથી જે આપણા પ્રત્યેનો એક શાંતિનો આશીર્વાદનો એક શેરડો છૂટે એ આપણા જીવને પાવન કરી નાખે આપણને એકાંતિકપણું આપી દે ભગવાનની મૂર્તિની અંદર લગ્ન આપી દે આવા આપણે થાવું છે એના માટે સ્વામી આ ગ્રંથ લખ્યો છે આપણી ઉપર સ્વામીએ દયા કરી છે દયા ભલો નીતિ ચલાવી નગ્રમાં અનીતિ કરી ઉથાપ પાપી કાઢ્યા પૂરથી સબે ગયો સંતાપ નીતિ વાળું રાજ્ય કરી દીધું છે નિજ મને આવે નીતિ વાળું અનિતિ તો બધી ગઈ હવે અનિતિ માત્ર અહીંથી વિદાય કરી દીધી છે નીતિ વાળું રાજ્ય છે પાપી બધાને નગરમાંથી કાઢી મુક્યા છે જેને નોતા કાઢ્યા એની જાતે જતા રહ્યા છે બધો સંતાપ ને પાપ બધું ગયું પ્રભુતાના પ્રતાપથી મનનું કાઢ્યું મૂળ સહજાનંદ ની સહાય નીજે કર્યો નિષ્કો પ્રભુ પ્રતાપથી મનનું કાઢ્યું મૂળ સહજાનંદ ની સહાય થી નીજે કર્યો નિષ્કો પ્રભુના પ્રતાપથી મનનું મૂળ કાઢી નાખ્યું છે સહજાનંદની સહાયથી ભગવાનની સહાયથી સહજાનંદ ગુરુ ભજે સદા સદગુરુની જગ્યાએ પણ છે એટલે કે સદગુરુની સહાયથી અને ભગવાનના પ્રતાપથી થી કર્યો નિષ્કૂળ નિજ મન છે નિજ મન એ નિજ મન એ આત્માની સત્તા સંપૂર્ણ થઈ ગઈ છે એને નિષ્કૂળ કર્યો નિષ્કુળન સ્વામી પોતાનું વૃત્તાંત કહી દે છે કે મને નિષ્કૂળ કરી નાખ્યો નિજમનની સત્તા થઈને એટલે બધા બંધનો બધા છૂટી ગયા સ્વામી એમ કે છંદ હરિજન ને હિત એહ છે કહે નિષ્કૂળ મન નિજ મન ના રૂપ ઓળખાવા આ છંદ છે કહે પરત મન અને પરતક મનના રૂપને ઓળખાવા માટે મન અને આત્માના સ્વરૂપને ઓળખાવા માટે મન અને આત્માની લડાઈને ઓળખાવા માટે મન અને આત્માની લડાઈને આત્મા જીતી જાય એવા ઉપાયો બતાવવા માટે હરિજનને હિત એ છે જે ભગવાનનો ભગત હશે ને એને આ બધું કામનું છે નિષ્કુળન સ્વામી કે જે ભગવાનના ભક્ત જેને થાવું નથી જેને ભગવાનના માર્ગે હાલવું નથી એના માટે મારો આ એક પણ શબ્દ કામ લાગવાનો નથી જેને ભગવાનને વાલા થવું છે જેને ભગવાનને પ્યારા થવું છે જેને એવું થવું છે હસતા હસતા દેખી મુજને આનંદ પામે આવું જેને પોતાનું જીવન બનાવવું છે એવા મુમુક્ષુ માટે સ્વામી કે આ ગ્રંથ મેં લખ્યો છે

શ્રાવણ સુધી સપ્તમીના દિવસે એકસો સિત્યાસી આની અંદર કડીઓ છે એ બધી સ્વામી કે સત્ય છે અને એકસો ને સિત્યાસીનો સરવાળો કરો સરવાળે સહજાનંદ કહેતા આ એકસો સિત્યાસી કડીઓમાં જે વાતો કરી છે જે વાતો લખી છે જે ઉપાયો બતાવ્યા છે જે મન અને આત્માની લડાઈઓ બતાવી છે આ પ્રમાણે જેમ મુક્ષો આમાં બતાવેલા ઉપાય પ્રમાણે વર્તશે એને સરવાળે શું મળશે સહજ એને ભગવાન મળશે મોટા સાધુ તો જે જે વાત કરે જે આજ્ઞા કરે એમાં ભગવાન આપે આવો સદગુરુ સ્વામીનો નાદ છે જીવનની અંદર પણ તપાસ છે કે આપણને જ્યારે કોઈ મોટા સાધુ મળ્યા એને આપણને જે જે આજ્ઞાઓ આ જ દિવસ સુધી કરી જે જે આજ્ઞાઓ કરી એમાં આપણને ભગવાનમાં જોડ્યા હોય ને એવા ઉપાયો કર્યા હશે ઉપાય એક ઉપાય કોઈ મોટા સાધુએ નહીં કર્યો હોય આપણે ભગવાનમાં જ જોડાઈએ ભગવાનમાં જ આપણને હેત થાય ભગવાનમાં જ લગ્ન લાગે ભગવાન તરફનું આપણું ખેંચાન થાય આવા જ ઉપાયો મોટા સાધુ મોટા સદગુરુ આપણને મળેલા સદગુરુ એને એવા ઉપાયો આપણી માટે કર્યા હશે ઇતિહાસોનું લિસ્ટ કાઢીશું વર્તમાન સુધીનું તો ખબર પડશે આપણને કીધું હશે વચનાવૃત વાંચજે આપણને કીધું છે સ્વામીની વાતો વાંચજે આપણને કીધું છે મહારાજ આગળ બે કીર્તન ગાજે આપણને કીધું છે પાંચ વર્તમાન પાળજે આપણને કીધું હશે સ્વામી એને સર્વોપરી છે માણજે આવું કઈ ને કઈ રીતે આ ચાતુર્માસ છે કંઈ નિયમ લેજો ભજન કરજો આવું કંઈક ને કંઈક ભગવાન ભગવાનના એકાંતિક સત્પુરુષ સંત અને ભક્ત આપણને આવું દીધું હશે નહીં દીધું હોય છે અઢારસો ને ઇકોતેર ની સાલ ને શ્રાવન સુધી સપ્તમી એટલે તમે વિચારો આ ગ્રંથ અઢારસો ને ની સાલમાં તો સ્વામીએ રચી દીધો તો અઢારસો ને ની સાલમાં એટલે કેટલો વહેલો આ ગ્રંથ રચાયેલો છે અને ત્યારે મહારાજની હયાતીમાં પણ આ ગ્રંથની વાતો થતી હશે સ્વામીના એ સમયના ઇતિહાસો કોઈ મોજૂદ નથી પણ થતી જોઈએ એ સમયે ગ્રંથો થયા હોય તો એ પ્રમાણે એકસો ને સિત્યાસી દોહાને છંદનો આ નાનકડો બળવાન ગ્રંથ છે વાલા ભક્તો આ મનગંજન ગ્રંથ એમાં તો નિજમનને પરતક મનની લડાઈની વાતો હતી આપણે બધાએ મુમુક્ષું છે આ વાતોનું નિરૂપણ તો યથાર્થ સદ્ગુરુ નિષ્કુળન સ્વામી કરી શકે અથવા તો નિષ્કુળન સ્વામી સમાન જેનો વૈરાગ્ય હોય સદગુરુ નિષ્કુળન સ્વામીને હૃદયથી જેને જાણ્યા હોય અથવા તો જેને શ્રીજી મહારાજ રોમે રોમે હોય એવા મહારાજના મુક્તો આનું યથાર્થ વર્ણન કરી શકે મહારાજ સદગુરુ નિષ્કુળન સ્વામી પૂજ્યપાદ ગુરુજી એમની કૃપાથી મેં મારી કાલી ગયેલી ભાષાની અંદર આ ગ્રંથની વાતો જેવી મને એમને સમજાવી છે મારા પાત્ર પ્રમાણે એવી વાતો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે જે કાંઈ ગ્રંથને અનુરૂપ થયું હોય સદ્ગુરુ નિષ્કુળન સ્વામીના હૃદયની વાતો હોય જે ખરેખર સ્વામીએ જે અભિપ્રાય હતો એ સ્વામીના જે અભિપ્રાયની વાતો છે સ્વામીની છે મહારાજની છે ગુરુજીની કૃપાની છે અને વચ્ચે કંઈક ડાપન થઈ ગયું હોય એ બધુંય મારી બુદ્ધિનું ડાપન છે આપણે બધા એ મહારાજના બાળક છીએ હું તો એક અભૂત બાળક છું કે ભગવાનના ખોળે બેઠા છે સદગુરુના ખોળે બેઠા છે આવા મોટા મોટા સદ્ગુરુ એનો અભિપ્રાય એકસો ને સિત્યાસી કડીઓ વાંચવાથી ન સમજાય મોટાનો અભિપ્રાય તો એના અનુગ્રહથી સમજાય છે બાકી મોટાનો અનુગ્રહ વિના એનો અભિપ્રાય નથી સમજાતો પરંતુ ભગવાન અને સદગુરુ નિષ્કુળન સ્વામીની જે રૂચિ હોય અને ગુરુજી જેવી રીતે આને સમજાવવા માગતા હોય એવા બધાય અનુસંધાને સહિત વાતો કરવાનો પ્રયત્ન કર્યો છે આ મનગંજન ગ્રંથ મારાને તમારા આત્માને વિશેષને વિશેષ હિંમત આપે બળ આપે આપણું નિજ મન ગાદી ઉપર બેસે આપણા આત્માની સત્તા સદાય બધી જગ્યાએ રહે અને મહારાજને ગમે એવું આપણું હૃદય બને એવું મહારાજ સદગુરુ નિષ્કુળાન સ્વામી પૂજ્યપાઠ ગુરુજી એવા સંતો ભક્તો કે જેના હૃદયની સત્તા ઉપર નિજમન બેઠું છે એવા સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ વંદન કરું અને મનગંજન ગ્રંથને આજે આપણે પૂર્ણ કરીએ છીએ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળંદની વિરચિત મન નિજમન સંવાદે મન ગંજનમ સંપૂર્ણમ ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે